નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ. ત્યારે આપ દરેક વિદ્યાર્થીઓનું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત છે. આજે આપણે ફિઝિક્સની અંદર પાંચમું ચેપ્ટર એટલે કે ચુંબકત્વ અને દ્રવ્ય, બરાબર, આ ચેપ્ટર છે આજે આપણે ચાલુ કરવાનું છે. ટોટલ આપણે ચુંબકના બે ચેપ્ટરો આ ફિઝિક્સની અંદર આવે છે, એમાંથી ચોથું ચેપ્ટર, બરાબર, કે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ, જેની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન કરી શકાય, બરાબર, એના આધારે જુદા જુદા વૈજ્ઞાનિકો, ઓસ્ટેડ છે, બાયો સાવર્ટ, આવા જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે નિયમો આપ્યા, બરાબર, એના આધારે આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે, વિદ્યુત ક્ષેત્ર દ્વારા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન કરી શકાય, બરાબર, વાહક તારની આજુબાજુ તમને ખ્યાલ છે કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ ચુંબકીય ક્ષેત્ર વિશેની વાત છે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર કરી, જુદા જુદા પદાર્થોનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મેળવી શકાય, બરાબર, સોલેનોઇડ હોય, ટોરોઇડ હોય, કોઈ વાહક તાર હોય, કોઈ અનંત લંબાઈનો, તો આ દરેક બાબતની ચર્ચા છે આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વની અંદર કરી. આ ચેપ્ટરની અંદર આપણે ચુંબક વિશે બેઝિક પહેલાં માહિતી મેળવશું કે ચુંબક એ હકીકતમાં શું છે, બરાબર, ત્યારબાદ ચુંબકના જુદા જુદા ગુણધર્મો, જુદા જુદા ચુંબકીય પદાર્થો, બરાબર, એની પણ આપણે અહીં ચર્ચા કરવાની છે. ત્યારબાદ ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ, બરાબર, એની પણ આપણે ચર્ચા કરવાની, જેમ વિદ્યુત માટે ગાઉસનો નિયમ આપણે જોયો હતો, ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ, એની પણ આપણે ચર્ચા કરવાની છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એની પણ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. અને ચુંબકના જુદા જુદા ગુણધર્મો, બરાબર, અને એના આધારે ચુંબકના જુદા જુદા ચુંબકીય ગુણધર્મોના આધારે એના જુદા જુદા પ્રકારો, ત્યારબાદ ચુંબક કઈ રીતે બનાવી શકાય, દરેક બાબત છે આપણે આ ચેપ્ટરની અંદર છે ચર્ચા કરવાની છે. પણ આમ ગણીએ તો વધારે બધા થોડું થિયોરિટિકલ ચેપ્ટર છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ચુંબક, બરાબર, ચેપ્ટરનું નામ હશે ચુંબકત્વ અને દ્રવ્ય. તો સૌપ્રથમ આપણે ચુંબક અથવા તો એને ઇંગ્લિશમાં મેગ્નેટ પણ કહેવામાં આવે છે, તો ચુંબક અથવા તો મેગ્નેટ. રોજિંદા વ્યવહારની અંદર આપણે ઘણી બધી એવી ચુંબકીય ઘટનાઓ છે એ અનુભવતા હોય છે, બરાબર, કુદરતી અને કૃત્રિમ એવી ઘણી બધી ચુંબકીય ઘટનાઓ છે આપણે અનુભવતા હોય છે. તો સૌપ્રથમ આ ચુંબક જેને ઇંગ્લિશમાં મેગ્નેટ કહેવામાં આવે છે, તો મેગ્નેટ શબ્દ ક્યાંથી આવેલો છે, તો પહેલાં આપણે એ બાબત વિશે માહિતી મેળવીએ કે મેગ્નેટ શબ્દ છે એ કઈ રીતે આવેલો છે, જેને આપણે ચુંબક કહીએ છીએ. તો આ મેગ્નેટ શબ્દ છે એ ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા નામના ટાપુ પરથી આ શબ્દ છે મેગ્નેટથી ઉતરી આવેલો છે, બરાબર. આ મેગ્નેટ શબ્દ છે ક્યાંથી આવ્યો, તો ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા નામના ટાપુ, મેગ્નેટ શબ્દ, બરાબર, મેગ્નેશિયા નામનો ટાપુ હતો અને ટાપુના નામ ઉપરથી મેગ્નેટ. હવે ટાપુના નામ પરથી મેગ્નેટ શબ્દ શા માટે રાખવામાં આવ્યો, તો એની પાછળનું કારણ એ છે, તો મેગ્નેશિયાના ટાપુ ઉપર જ્યારે ભરવાડો છે એ ઘેટા બકરા ચરાવવા જાય, તો ત્યારે શું થતું કે જે એના બૂટ છે એ બૂટની નીચે જે અણીદાર જે ઓલી ખીલીઓ આવેલી હોય છે, બરાબર, લોખંડની ખીલીઓ, અને તેમની જે ઓલી લાકડીઓની નીચે પણ, બરાબર, લોખંડ છે એનું આવરણ હોય, તો એ જ્યારે ઢોર ચડાવવા જાય ત્યારે શું થતું કે એ બૂટની જે ખીલીઓ છે લોખંડની અણીઓ, બરાબર, એ આ ટાપુ ઉપર છે ચોંટી જતી. ચુંબકનું અસ્તિત્વ તો ઘણા વર્ષ પહેલાંથી જ છે, બરાબર, પરંતુ એની શોધ ત્યારે થઈ નહોતી, બરાબર, જ્યારે આ પ્રકારની ઘટના બની કે એની જે શૂઝની અણીઓ છે લોખંડની એ આ જે ટાપુ છે એમાં ચોંટી જતી હતી, ચીપકી જતી હતી, તો ત્યારે આ જે ભરવાડો છે, બરાબર, એમને નવાઈ લાગતી કે આ કઈ રીતે ચોંટી જતી છે, અથવા તો ત્યારના જે રાજાઓ છે એમને ફરિયાદો કરતા, બરાબર, કે અમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ પડે છે આ જગ્યાએ, તો
એ ઘટના પરથી છે કે મેગ્નેશિયા નામના, ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે મેગ્નેશિયા નામના ટાપુ ઉપર આ જે ઘટના બની એના ઉપરથી ચુંબક છે એને મેગ્નેટ એવું નામ છે આપવામાં આવ્યું. હવે આ ચુંબકની શોધ થયા બાદ ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ પણ પ્રચલિત છે. સૌપ્રથમ એનો ઉપયોગ છે દિશાસૂચક યંત્ર, એટલે કે હુકા યંત્રની અંદર સૌપ્રથમ છે એનો ઉપયોગ છે કરવામાં આવ્યો. અને સૌપ્રથમ ઉપયોગ છે એ કોણે કર્યો હતો? ચીનના લોકોએ છે એ આ મેગ્નેટ એટલે કે ચુંબકનો ઉપયોગ છે સૌપ્રથમ કર્યો હતો. એ લોકોએ જ્યારે દરિયાની અંદર વહાણવટું કરવા જાય, બરાબર, તો જહાજની અંદર આપણે ખ્યાલ છે કે દરિયાની એક્ઝેટ વચ્ચે હોય તો ત્યારે આપણે દિશાનો પણ ખ્યાલ રહેતો નથી, તો ત્યારે દિશાસૂચક યંત્ર તરીકે છે એમણે આ ચુંબકનો છે ઉપયોગ કર્યો હતો. કોણે કર્યો હતો? તો ચીનના લોકોએ સૌ પ્રથમ વખત છે એ આ ચુંબકનો ઉપયોગ, ચુંબકી સોયનો ઉપયોગ, બરાબર, ચુંબકી સોય છે એને આપણે ખ્યાલ છે કોઈ ચુંબક હોય તમારી પાસે, બરાબર, એને તમે મુક્ત રીતે લટકાવશો, બરાબર, ચુંબકને જ્યારે મુક્ત રીતે લટકાવવામાં આવે છે ત્યારે ચુંબક હંમેશા કઈ દિશામાં સ્થિર થાય છે? તો ચુંબક મુક્ત રીતે લટકાવતા તે હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, બરાબર. એનો એક છેડો છે ઉત્તર તરફ અને બીજો છેડો છે દક્ષિણ તરફ સ્થિર થાય છે. તો આ ઘટનાના આધારે એનો ઉપયોગ છે ચુંબકીય સોય, બરાબર, એટલે દિશાસૂચક યંત્ર એટલે કે હુકા યંત્રની અંદર છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત ગેબીના રણની અંદર વણઝારાઓ છે એ દિશા નક્કી કરવા માટે પણ છે આ ચુંબકી સોય એટલે કે દિશાસૂચક યંત્રનો ઉપયોગ કરતા હતા, બરાબર. તો આ બધી પ્રચલિત જે એની ઉપયોગિતા, બરાબર, જે પહેલાંના જમાનામાં એનો જે ઉપયોગ થતો એની વાત. હવે આપણે વાત કરીએ તો એક દંતકથા પણ આ ઘટના અથવા તો ચુંબક સાથે સંકળાયેલી છે, બરાબર. તમે કદાચ સાંભળી પણ હશે કે ઘણા વર્ષો પહેલાં છે યુઆંગ ટી નામનો એક રાજા હતો, સમ્રાટ હતો, બરાબર. આ સમ્રાટ તો આ સમ્રાટે એનો જે રથ હતો, બરાબર, એના રથની અંદર એના જે ઇજનેરો જેને કસબીઓ ત્યારે કહેવામાં આવતું હતું નામ, હાલમાં આપણે એને ઇજનેરો હતો કે એન્જિનિયર કહે છે, તો સમ્રાટના રથની અંદર પણ ચુંબકનો ઉપયોગ કર્યો હતો. અને એની સાથે એક દંતકથા જે સંકળાયેલી છે એ દંતકથાની આપણે થોડીક વાત કરીએ, બરાબર. આમ તો લેક્ચરો ભણીને દાખલાઓ ભણીને આપણે થાકી ગયા છીએ, તો વચ્ચે થોડીક આ દંતકથાની પણ આપણે વાત કરી દઈએ, બરાબર. તો દંતકથા કંઈક આવી છે મિત્રો, બરાબર, જેનું રેખાચિત્ર તમારી ચોપડીની અંદર પણ આપેલું છે, બરાબર. આ કોઈ બનાવટી વાત નથી, પણ ચોપડીની અંદર તમને એનું રેખાચિત્ર પણ આપેલું છે કે યુવંતી નામનો જે સમ્રાટ હતો, બરાબર, તો એના રથની અંદર એના જે ઇજનેરો છે એણે એક પ્રતિમા, બરાબર, એક પ્રતિમા ગોઠવી હતી અને પ્રતિમા છે એમ ફરી શકે તેવી એક પ્રતિમા ગોઠવી હતી. હવે પ્રતિમા છે એનો એક હાથ છે એને આમ ખુલ્લો, બરાબર, આવી રીતના લંબાવેલો છે અથવા તો એણે પહોળો હાથ છે રાખેલો હતો. હવે આ જે મૂર્તિ છે અથવા તો પ્રતિમા છે એની અંદર એણે ચુંબકનો ઉપયોગ કરીને બનાવી હતી. તો જ્યારે આ સમ્રાટ યુદ્ધ માટે ગયું, બરાબર, એની એનું સૈન્ય લઈને યુદ્ધ માટે જાય છે ત્યારે શું થાય છે કે ગાઢ આખું ધુમ્મસવાળું વાતાવરણ હોય છે, બરાબર. તો એ ધુમ્મસવાળા વાતાવરણની અંદર એને આજુબાજુ કંઈ દેખાતું હોતું નથી, કઈ બાજુ કઈ દિશા આવી છે અથવા તો લશ્કર કઈ બાજુથી ચડાઈ કરશે, બરાબર, આ એમને ખ્યાલ ન આવે. તો એની માટે થઈને એના જે ઇજનેરો છે જ્યારે રથ બનાવ્યો ત્યારે શું કર્યું, તો આ પ્રતિમા એવી રીતે બનાવી છે કે જ્યારે પ્રતિમાથી મુક્ત રથ ગમે તે દિશામાં ફરે તો પ્રતિમા છે એનો જે જમણો એનો જે હાથ છે, જેણે ફેલાવેલો જે હાથ છે તો ફેલાવેલા હાથની આંગળી હંમેશા દક્ષિણ દિશા દર્શાવે, બરાબર. જેથી કરીને એને ફાયદો શું થયો કે દુશ્મન ઉપર પાછળથી હુમલો કરીને, બરાબર, કારણ કે ધુમ્મસવાળા વાતાવરણમાં અંદર દુશ્મનોને ખ્યાલ જ ન આવે કઈ બાજુથી હુમલો થશે, તો પાછળથી હુમલો કરીને છે જીત મેળવી હતી. તો આ એક દંતકથા સાથે પણ આ ચુંબક છે એની વાત છે સંકળાયેલી છે. તો આ થઈ ચુંબકની આપણે પ્રાચીન જે વાતો. તો હવે જોઈએ કેટલાક ચુંબકત્વ વિશેના પ્રાથમિક ખ્યાલો, બરાબર, જેમાંથી અમુક ખ્યાલો છે તમે જાણતા પણ હશો. તો વાત કરીએ ચુંબકત્વના ખ્યાલો. સૌપ્રથમ તો પૃથ્વી
પણ એક ચુંબક તરીકે વર્તે છે. આપણે ખ્યાલ છે પૃથ્વીને પણ પોતાનું ચુંબકત્વ છે, બરાબર. આપણે આગળના ચેપ્ટરમાં ચોથા ચેપ્ટરમાં જ ભણી ગયા કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું લઈએ છીએ, તો 3.6×10⁻¹⁵ ટેસ્લા. બરાબર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3.6×10⁻¹⁵ ટેસ્લા. યાદ રાખીએ છીએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, 3.6×10⁻¹⁵ ટેસ્લા. કેટલા મૂલ્યનું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર? એટલે ટૂંકમાં પૃથ્વી પણ એક ચુંબક તરીકે વર્તે છે, બરાબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય છે? તો પૃથ્વીના બે ધ્રુવો છે, આપણે આગળ ભણશું આ ચેપ્ટર અંદર, બરાબર. ભૌગોલિક ધ્રુવ અને ચુંબકીય ધ્રુવ બે પ્રકારના ધ્રુવો છે એ પૃથ્વીની અંદર આવેલા હોય છે. ભૌગોલિક ધ્રુવ અને ચુંબકીય ધ્રુવ વચ્ચે થોડોક એંગલ હોય છે, બરાબર. કેટલો એંગલ હોય છે, શું હોય છે એ બધું આપણે આગળ જોવાનું છે. તો ટૂંકમાં ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવો, બરાબર. ચુંબકને આપણે સ્થિર કરીએ તો ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે, આપણે ખ્યાલ છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ પણ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય છે. દિશા કેવી હોય છે એનો ખ્યાલ આપણે એના ખ્યાલો જોઈએ. ચુંબકત્વના ખ્યાલો, એમાંથી પહેલો ખ્યાલ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ હોય. પૃથ્વી છે એને પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે ને એની દિશા કઈ હોય છે? તો ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ આવેલી હોય છે. તો આ વાત થઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની. બીજો ખ્યાલ આપણે જોઈએ તો આપણે ખ્યાલ છે કે દાખલા તરીકે આ એક ગજિયો ચુંબક છે, બરાબર. હવે ગજિયા ચુંબકને તમે અહીંથી દોરી વડે બાંધો અને તમે એને મુક્ત રીતે લટકાવો તો શું થશે? તો ગજિયા ચુંબકના જે ધ્રુવો છે, બરાબર, એની અંદર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આવેલો હોય છે, જેને આપણે નોર્થ અને સાઉથ ઇંગ્લિશમાં કહીએ છીએ. તો આ સોય છે તમે એને ગમે એ રીતે રાખી લેશે, બરાબર. તો ચુંબક છે ગજિયો ચુંબક, તો તમે ગમે એ દિશામાં રાખશો છેવટે તો એ મુક્ત રીતે લટકાવી લેશે. એટલે કઈ દિશામાં સ્થિર થશે? તો એનો જે ઉત્તર ધ્રુવ છે ચુંબકનો એ ભૌગોલિક ઉત્તર તરફ અને દક્ષિણ ધ્રુવ છે એ ભૌગોલિક દક્ષિણ તરફ. પૃથ્વીનો જે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે એના તરફ એનો દક્ષિણ ધ્રુવ અને ભૌગોલિક જે ઉત્તર ધ્રુવ છે એના તરફ એનો ઉત્તર ધ્રુવ છે એ સ્થિર થાય છે, બરાબર. તો એનો બીજો ખ્યાલ કે ગજિયા ચુંબક અને મુક્ત લટકાવતા, બરાબર, ગજિયા ચુંબકને તમે મુક્ત રીતે લટકાવો તો તેનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક ઉત્તર દિશામાં, બરાબર. અને ઉત્તર ધ્રુવ છે કઈ દિશામાં ગોઠવાશે? દાખલા તરીકે આ બાજુ ઉત્તર દિશા છે તો ઉત્તર દિશામાં એનો ઉત્તર ધ્રુવ એટલે નોર્થ ગોઠવાશે, અને દક્ષિણ ધ્રુવ ભૌગોલિક દક્ષિણ દિશામાં ગોઠવાશે, બરાબર. ઉત્તર ધ્રુવ છે ભૌગોલિક ઉત્તર તરફ અને દક્ષિણ ધ્રુવ છે ભૌગોલિક દક્ષિણ દિશા તરફ ગોઠવાશે. એની બીજી લાક્ષણિકતા તો આપણે પણ ઘણી વખત જોયું છે કે ચુંબકને તમે ગમે તેમ મૂકો છેવટે તો કઈ દિશામાં સ્થિર થશે? તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે. ત્રીજી એની લાક્ષણિકતા અથવા તો એના ખ્યાલ કે ચુંબક છે, બરાબર, બે ચુંબકો હોય એને તમે એને નજીક લાવશો તો આપણે ખ્યાલ છે કે જો સમાન ધ્રુવો હોય તો એની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ બળ લાગે છે. બરાબર, આપણે નાના હતા ત્યારે ખૂબ આ રમત છે રમ્યા છે કે બે ચુંબકને તમે બાજુમાં લાવતા, બરાબર, તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. તો સમજવાનું કે એ બંને સમાન ધ્રુવ હશે, એકનો નોર્થ અને બીજાનો પણ નોર્થ. પણ તમે એને ચુંબકને એક ચુંબકની દિશા બદલાવી નાખો, એકને એમને રાખો અને બીજાને આમ ફેરવી નાખો, બરાબર, તો પાછું આકર્ષણ થાય. એનો મતલબ એવો થયો કે એકનો સાઉથ અને એકનો નોર્થ, એટલે એકનો ઉત્તર અને એકનો દક્ષિણ વિરુદ્ધ ધ્રુવો હોય તો પાછું શું થાય? અપાકર્ષણ. તો ત્રીજો ખ્યાલ કે સમાન ધ્રુવો, બરાબર,
આપણે ટૂંકમાં જ લખશું કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. હવે ચુંબકની અંદર સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોય છે, અસમાન ધ્રુવો વચ્ચે છે આકર્ષણ બળ છે લાગતું હોય છે. ત્રીજો એનો ખ્યાલ, સોરી ચોથો એનો ખ્યાલ આપણે જોઈએ હવે. બરાબર, તો ચુંબક છે એના તમે બે ભાગ કરો. બરાબર, ચુંબકના તમે બે ભાગ કરો તો સ્વતંત્ર ધ્રુવો અસ્તિત્વ ધરાવતા નથી. બરાબર, એક ચુંબકના તમે આમ બે ભાગ કરશો, નોર્થ અને સાઉથ, એમ ક્યારેય અલગ નહીં થાય. બરાબર, એક છેડો નોર્થ ને એક છેડો સાઉથ. બરાબર, ચુંબક દાખલા તરીકે હોય ને વચ્ચેથી કાપી નાખો તો નોર્થ અને સાઉથ અલગ થશે નહીં. બરાબર, પરંતુ શું થાય છે કે બંને ટુકડાઓ છે સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. બરાબર, ચુંબક છે દાખલા તરીકે, તો દાખલા તરીકે આ ચુંબક છે, તમે વચ્ચેથી આમ કાપશો. બરાબર, પહેલાં આખું ચુંબક છે, આ નોર્થ છે ને આ કયું છે સાઉથ છે, તો વચ્ચેથી કાપશો તો બેના ટુકડા જે બનશે તો આ નોર્થ અને આ સાઉથ એવું થશે નહીં. બરાબર, કે ભાઈ આ નોર્થનો આ સાઉથ એવું નહીં થાય. પણ શું થાય છે તો આ બે ટુકડા છે એ અલગ અલગ બે ચુંબક તરીકે વધશે, એમાં આ છેડો છે નોર્થ આ સાઉથ. બરાબર, પછી દાખલા તરીકે આ નોર્થ અને આ સાઉથ, તો આ રીતે એના બે ભાગ થશે. બરાબર, જેમાં સ્વતંત્ર પાછા ધ્રુવો આપોઆપ આવી જશે, નોર્થ સાથે સાઉથ. બરાબર, નોર્થ સાથે સાઉથ, તો હવે આ બે અલગ અલગ ચુંબક તરીકે વધે છે. હા, એની જે ચુંબકત્વ છે એ ઘટી જાય, આ મોટા ચુંબકનું ચુંબકત્વ છે એની કરતાં બે નાના ટુકડા કર્યા તો એનું ચુંબકત્વ છે એ ઘટી જાય છે, ચુંબકત્વમાં ફેરફાર થઈ જાય છે, પરંતુ એના ધ્રુવો છે એ અલગ અલગ અસ્તિત્વ ધરાવતા નથી. આપણે ખ્યાલ છે કે મોટો ચુંબક હોય તો એને આકર્ષવાની વૃત્તિ વધારે હોય. બરાબર, પણ એની જગ્યાએ નાના નાના બે ચુંબકના ટુકડા લેવામાં આવે તો પછી એની આકર્ષવાની વૃત્તિ છે એ પેલા મોટા ચુંબક કરતાં કેવી હોય છે, ઓછી હોય છે. એટલે કે ટૂંકમાં એની જે ચુંબકવાની ચુંબકત્વની જે ચુંબકત્વ છે એ શું થઈ જાય છે, ઘટી જાય છે. તો એની ચોથી લાક્ષણિકતા કે ચુંબકના બે ટુકડા કરવામાં આવે, ચુંબકના બે ટુકડા કરવામાં આવે તો બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે, ચુંબક તરીકે વર્તે છે. બરાબર, એટલે કે એકાકી ધ્રુવો, એકાકી ધ્રુવો શક્ય, એને એમ પણ કહી શકાય કે એકાકી ધ્રુવો એટલે એક એક ધ્રુવો અલગથી શક્ય નથી. વિદ્યુતના કિસ્સામાં શક્ય છે, દાખલા તરીકે વિદ્યુત ડાયપોલની આપણે વાત કરીએ તો એક પ્લસ ક્યુ ને એક માઇનસ ક્યુ, તો એમાં તમે વિદ્યુત ડાયપોલના બે ભાગ કરો તો એક બાજુ પ્લસ ક્યુ એક બાજુ માઇનસ ક્યુ હશે, તો એક પ્લસ ક્યુ વીજભાર ધારણ કરશે એક માઇનસ ક્યુ. તો વિદ્યુતના કિસ્સામાં શક્ય છે, ચુંબકના કિસ્સામાં એ શક્ય નથી, જેની ચર્ચા આપણે આગળ પણ વિદ્યુતવાળા ચક્રો જ્યારે આપણે ભણતા હતા ત્યારે વાત કરી હતી. અને ત્યારબાદ એની પાંચમી લાક્ષણિકતા આપણે જોઈએ, તો પાંચમી લાક્ષણિકતા અથવા તો એનો પાંચમો ખ્યાલ કે લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી આ ચુંબકો બનાવવામાં આવશે. બરાબર, ચુંબક આપણે બનાવી પણ શકીએ છીએ, કુદરતમાંથી પણ મળે છે અને આપણે જાતે પણ ચુંબક બનાવી શકીએ. આગળ આપણે ચેપ્ટરમાં જોવાનું છે, છેલ્લો આપણો જે આ ચેપ્ટરનો ટોપિક છે તો એમાં આપણે ચુંબકો કેવી રીતે બનાવી શકીએ જોઈશું. તો લોખંડમાંથી ચુંબક બને છે, લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબકો બનાવી શકાય. લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી આપણે ચુંબક બનાવી શકીએ છીએ, દાખલા તરીકે લોખંડને ટીપીને ચુંબક બનાવવામાં આવે છે. બરાબર, વધારે વિસ્તૃતમાં ચર્ચા તો આપણે જ્યારે આ ટોપિક આવશે આ ચેપ્ટરની અંદર ત્યારે જોઈશું. તો આ રીતે અને છ, બરાબર, આ સોરી આ એની પાંચ એની લાક્ષણિકતા અથવા તેના પાંચ ખ્યાલો છે આપણે યાદ રાખવાના છે. ચુંબકત્વ વિશે આપણે પાંચ બાબત છે જાણતા હોવા જોઈએ. હવે આગળના ટોપિકની અંદર છે આપણે ગજ્યાચુંબકની ચુંબકીય ક્ષેત્રની વાત છે હવે કરવાની છે. તો આજના વિડીયો લેક્ચરમાં મિત્રો આટલું જ, ફરી મળશું આપણે
હવે નવા ટોપિક સાથે